Hi students, good morning. How are you? I'm very fit and fine here. I hope you will be fine there. Students, today we are going to learn our unit 2, read 3, the secret of the machine. Secret એટલે રહસ્ય અને machine એટલે યંત્રો. તો યંત્રોનું રહસ્ય. By Rudyard Kipling નામના poet એટલે કે કવિએ આ કવિતા लखी है. विद्यार्थी मित्रों आ कविता अंदर आ कविए मशीनों की जे व्यथा है ये आ कविता अंदर एनु सरस रीते आलेखन करू छे. जाने के कोई मशीन की आत्मकथा होय एवं आपने लागे छे. मशीनों पोतानी पासे मशीनों छे ए पोते एवं पण कबूले छे. एम कहेवाय के एक जातनी कबूलात करे छे કે ભાઈ તમે અમને કાપવામાં આવે છે, અમારું યોગ્ય રીતે ઘડતર કરવામાં આવે છે, અમને બીબામાં ટાળવામાં આવે છે, સખતમાં સખત યાતનાઓ આપવામાં આવે છે અને સરસ રીતે તૈયાર કરવામાં આવે છે. બરાબર, અમે શક્તિશાળીએ છીએ સૌથી દુનિયાના અંદર, પણ કહેવાય કે તમારા મગજથી વધારે નથી, અમે તમારા મગજના બાળકો છીએ એવું પોતે કબૂલાત કરે છે. પોતે એમ કહેવાય કે અત્યારે આ યંત્રો છે એ દુનિયામાં સર્વશક્તિમાન કહેવાય, સૌથી પાવરફુલ કહેવાય. યંત્રોથી વિશ્વના અંદર જે પ્રગતિ થઈ છે આપ તમે અને હું આપણે બધા જાણીએ છીએ. તો આ કવિતાના અંદર કવિએ પોતાની કહેવાય કે જે એક યંત્રો પોતે પોતાની વ્યથા કહેતા હોય એ રીતે એનું વર્ણન કર્યું છે. બરાબર, તો જોઈએ કવિતાના અંદર શું છે. બરાબર, ધ સિક્રેટ ઓફ ધ મશીન. તો માં જો વી વર ટેકન ફ્રોમ ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ. વી વર અમને લાવવામાં આવ્યા. ક્યાંથી લાવવામાં આવ્યા? ફ્રોમ ધ ઓર્બિટ. ઓર્બિટ એટલે ધાતુ મિશ્રિત. ઓર્બિટ એટલે ધાતુ મિશ્રિત. બેડ આ બીડ એટલે માટી. બરાબર, આમ આપણે બેડ બોલીએ. બરાબર, બેડ એટલે પથારી, પણ અહીંયા એ નથી. અમને ધાતુ મિશ્રિત માટીમાંથી લાવવામાં આવ્યા એન્ડ ધ માઇન્ડ અને ખાણમાંથી. ટૂંકમાં અમને ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી લાવવામાં આવ્યા. ખાણ એટલે શું? કે જ્યાં કોલસો, તેલ, કાચા પદાર્થો ભીત એમ કહેવાય કે પૃથ્વીના નીચે છે અને એમાંથી જે કાઢવામાં આવે એને ખાણ કહેવાય. બરાબર, ખીણ અલગ છે. ખીણ એટલે શું? તો કે જે પર્વતમાળા હોય અને નીચે મોટી નીચે ખીણ હોય, ખાઈ હોય, એને ખીણ કહેવામાં આવે. માઇન એટલે ખાણ. વી વર મેલ્ટેડ. મેલ્ટેડ એટલે પીગળાવવું. મેલ્ટ એટલે પીગળવું અને ભૂતકાળ છે. અમને પીગળાવવામાં આવે. ટેકન પણ વી વર ટેકન પેસિવ વોઇસમાં કવિતા આપવામાં આવી છે. વોઝ વેર પ્લસ વી થ્રી એટલે પેસિવ છે ભૂતકાળનું. વી વર મેલ્ટેડ અમને પીગળાવવામાં આવ્યા ઇન ધ ફર્નેસ ભઠ્ઠીમાં એન્ડ પીટ ખાડામાં. તો અમને ખાડામાં અને ભઠ્ઠીમાં અમને પીગળાવવામાં આવ્યા. વી વર કાસ્ટ. કાસ્ટ એટલે એમ કહેવાય, એને કહેતા કે બીવામાં ઢાળવું. રોટ ઘડતર કરવું. હેમર ટુ ડિઝાઇન અને યોગ્ય ડિઝાઇન એટલે ભાત કે આકાર આપવા માટે અમને અથોડાથી ટીપવામાં આવ્યા. ટૂંકમાં અમને બીબામાં ઢાળવામાં આવ્યા, અમારું નિર્માણ કરવામાં આવ્યું અને યોગ્ય રીતે હથોડાથી ભાત કે ડિઝાઇન આપીને અમને તૈયાર કર. ટૂંકમાં હથોડાથી યોગ્ય આકાર આપવા માટે અને અમારું નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવ્યા. વી વર કટ. કટ એટલે કાપવું. અમને કાપવામાં આવ્યા. ફાઇલ્ડ. ફાઇલ્ડ એટલે ઘસવામાં આવ્યા. ટૂલ્ડ ઓજારો ચકચકિત કરવામાં આવ્યા અને એ જ ઓજારોથી અમને યોગ્ય રીતે ફિટ કરવામાં આવ્યા છે. આવ્યા હતા, સોરી. ફરીવાર અમને ધાતુ મિશ્રિત માટી અને ખાણમાંથી લાવવામાં આવ્યા હતા. અમને ખાડામાં અને ભઠ્ઠીમાં પીગળાવવામાં આવ્યા હતા. અમને બીબામાં ઢાળવામાં આવ્યા, અમારું યોગ્ય નિર્માણ કરવામાં આવ્યું અને હથોડાથી કે હથોડીથી યોગ્ય આકાર પણ આપવામાં આવ્યો. એ હેમર એટલે એક હથોડી, પણ હેમર ખાલી આવે ટુ હેમર એટલે હથોડાથી મારવું એમ. ડિઝાઇન એટલે આકાર આપવો. અમને કાપવામાં આવ્યા, ઘસવામાં આવ્યા, ચકચકિત કરવામાં આવ્યા અને ઓજારોથી યોગ્ય આકાર આપવામાં આવ્યા અને ફિટ કરવામાં આવ્યા.
सम वॉटर केटलुक पानी कॉल कॉल्सो ऑइल प्रवाही तेल इज ऑल वी आस्क हमें फक्त आस्क एटले मांगीए छे शू मांगे छे थोड़ूक पानी थोड़ोक कॉल्सो अने थोड़ूक ईंधण हवे मांगीए छे ने मतलब जयरे यंत्रो गरम थई जाय त्यारे आपणे एने पाणी आपीए ठंडा पड़े घणा यंत्रो एवा छे के जे पाणीथी चालता होय बराबर कॉल कॉल्सो नाखो जेम के पहला जूना जमानामां आग गाड़ियो हती तो ए कॉल्साथी चालती थी बराबर तो एने कॉल्सो आपवामां आवे ऑइल एटले अत्यारना समयमां जे भी यंत्रो छे फोर व्हील छे टू व्हीलर छे बराबर के पछी गाड़ी पण छे ए बधाना अंदर हवे ईंधणवाळी थई गई बराबर तो एना अंदर ऑइल नाखवू पड़े पेट्रोल नाखवू पड़े डीजल नाखवू पड़े तो आ बधी जे वस्तुनी मांग करे छे तो अमे आ बधी वस्तु मांगीए थोड़ूक पाणी मांगीए थोड़ो कॉल्सो मांगीए अने थोड़ूक प्रवाही रूपी तेल पण मांगीए छे ने थाउजंड ऑफ एन इंच थाउजंड एटले हजारमो भाग हजारमो एक हजार ना अंदर एक इंच जेटलो टू गीव अस प्ले प्ले एटले अहींया कार्यरत थवू અમને અમારા યોગ્ય કામમાં અમને યોગ્ય રીતે કાર્યરત થવા માટે એક હજારમો ભાગ ઇંચ જેટલો જે કહેવાય ને એટલો અમને એટલી એટલી અમને સાનુકૂળતા આપવામાં આવે છે તો એક હજારમી હજારનો છેલ્લો જે કહેવાય ને એક હજારમાં એક ઇંચ જેટલું અમને અમારા કાર્યરત થવા માટે સાનુકૂળ થવા માટે સમય આપવામાં આવે છે એન્ડ નાવ અને હવે ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક અહીંયા આમ તો જોવા જઈએ તો ઇફ યુ સેટ અસ આવે વિલ આવે નહીં કારણ કે અહીંયા કન્ડિશનવાળું વાક્ય હોય તો ઇફ યુ સેટ અસ ટુ અવર ટાસ્ક જો તમે અમને અમારા કામમાં જોડી દેશો તો એવું થાય તો અમે સારું રિઝલ્ટ આવે વી વિલ ગીવ યુ ગુડ રિઝલ્ટ પણ અહીંયા કવિઓને કવિત્રીઓને છૂટ છે કે ગ્રામેટિકલ મિસ્ટેક કરે તો પણ ચાલે તો ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક જો તમે અમને અમારા કાર્યમાં જોડી દેશો તો જો તમે અમને અમારા કાર્યમાં જોડી દેશો જેથી મિત્રો ખાસ ધ્યાન રાખું કવિઓને અને કવિત્રીઓ જે લખતા હોય છે બરાબર અને આ મોડર્ન ઇંગ્લિશ પણ કહેવાય આપણે બોલતા પણ હોય છે કરેક્ટ છે ક્યાંય ખોટું નથી એટલે જ્યારે બોલવું હોય તો બોલી શકાય છે બરાબર વી વિલ સર્વ યુ અમે સેવા કરીશું યુ તમારી ફોર એટલે ફોર એટલે ચાર ટ્વેન્ટી એટલે વીસ અવર્સ એટલે કલાક ઇન અ ડે દિવસના અંદર વીસ અને ચાર એટલે કે ચોવીસ કલાક અમે તમારી સેવા કરીશું કોણ કહે છે યંત્રો ફરી એકવાર અમે માંગીએ છીએ થોડુંક પાણી થોડોક કોલસો અને થોડુંક પ્રવાહી રૂપી તેલ કે ઈંધણ અને અમને અમારા કામમાં કાર્યરત થવા માટે એક હજારનો ઇંચ એક ઇંચ જેટલો જેટલો કહેવાય કે સાનુકૂળ થવા માટે સમય આપવામાં આવે છે અને જો ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક અને જો તમે અમને અમારા કાર્યમાં જોડી દેશો ગોઠવી દેશો સેટ અસ એટલે ગોઠવી દેવું અમને એટલે અસ તો અમે તમારી ચોવીસ કલાક એક દિવસમાં સેવા કરીશું દિવસના એક ચોવીસ કલાક આવે એ ચોવીસે કલાક અમે તમારી સેવા કરીશું જોઈએ આગળ શું કહે છે વી કેન પુલ પુલ એટલે ખેંચવું અહીંયા હોલ આપેલો છે અમે ખેંચી શકીએ છીએ ત્યારબાદ કહેવાય કે ઘસડવું પુલનું ગુજરાતી થાય ઘસડવું અમે ઘસડી શકીએ છીએ પુશ એટલે ધક્કો મારવો લિફ્ટ એટલે ઊંચકવું અને ડ્રાઈવ એટલે હંકારવું ટૂંકમાં અમે પુલ એટલે ખેંચી શકીએ છીએ ઢસડી શકીએ છીએ ધકેલી શકીએ છીએ ઉચકી શકીએ છીએ અને ડ્રાઈવ પણ એટલે કે ડ્રાઇવિંગ પણ કરી શકીએ છીએ વાહન પણ હંકારી શકીએ છીએ વી કેન પ્રિન્ટ અમે છાપી શકીએ છીએ પ્લાવ ખેતર ખેડી શકીએ છીએ વ્યૂ વણી શકીએ છીએ હીટ ગરમી આપી શકીએ છીએ લાઇટ અને પ્રકાશ પણ આપી શકીએ
આપી શકે છે. તો અમે છાપી શકીએ છીએ, ખેતર ખેડી શકીએ છીએ, વિવેલે વણી શકીએ છીએ, ગરમ કરી શકીએ છીએ અને પ્રકાશ પણ આપી શકીએ છીએ. વી કેન રન એન્ડ રેસ, અમે દોડી શકીએ છીએ. રેસ એટલે સ્પર્ધા કરી શકીએ છીએ. સ્વિમ એટલે તરી શકીએ છીએ. ફ્લાય એટલે ઉડી શકીએ છીએ. અને ડાઈવ, અહીંયા ડાઈવર કહેવાય ને, એટલે મરજીવો. મરજીવો ક્યાં હોય? તો કે ભાઈ દરિયાના અંદર જે ડૂબકીઓ મારે એને મરજીવો કહેવાય છે. તો અમે દોડી શકીએ, સ્પર્ધા કરી શકીએ, તરી શકીએ, ઉડી શકીએ અને ડૂબકીઓ પણ મારી શકીએ છીએ. વી કેન સી, અમે જોઈ શકીએ છીએ. શું જોઈ શકીએ છીએ? અમે જોઈ શકીએ છીએ. સાંભળી, હિયર એટલે સાંભળવું, કાઉન્ટ એટલે ગણવું, રીડ એટલે વાંચવું અને રાઇટ એટલે લખવું. ફરીવાર, અમે પુલ, પુલ એટલે શું થાય? ખેંચવું. અમે ખેંચી શકીએ છીએ. હોલ એટલે ઢસડી શકીએ છીએ. પુશ ધક્કો મારી શકીએ છીએ. લિફ્ટ ઉચકી શકીએ છીએ અને હંકારી શકીએ છીએ. અમે છાપી શકીએ છીએ, ખેતર ખેડી શકીએ છીએ, વણી શકીએ છીએ, ગરમી આપી શકીએ છીએ, પ્રકાશ પણ આપી શકીએ છીએ. અમે દોડી શકીએ, સ્પર્ધા કરી શકીએ, તરી શકીએ, ઉડી શકીએ અને ડૂબકીઓ પણ દરિયામાં કે સમુદ્રમાં મારી શકીએ છીએ. અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, ગણી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને રાઇટ એટલે લખી પણ શકીએ છીએ. બટ, પરંતુ, રિમેમ્બર, યાદ રાખજો. પ્લીઝ, મહેરબાની કરીને. શું યાદ રાખજો? કહે છે, એક વોર્નિંગ આપે છે. પ્લીઝ, મહેરબાની કરીને. જે આપણે આગળ પરીક્ષામાં આવ્યું હતું ને, રિક્વેસ્ટિંગ, અહીંયા પણ રિક્વેસ્ટ કરે. કોણ રિક્વેસ્ટ કરે છે? યંત્રો. ધ લો, કાયદાઓને બાય વિચ વી લીવ, જે કાયદા કાનૂનમાં અમે જીવીએ છીએ અને જે કાયદા કાનૂન અમને અનુકૂળ આવે છે, એ કાયદા કાનૂનને તમે ધ્યાન રાખજો. એનું તમે ઉલ્લંઘન કરતા નહીં. બરાબર? જેમ કે કોઈ પણ વસ્તુ હોય તો, કોઈ વ્યક્તિ હોય તો એની સહન કરવાની અમુક ક્ષમતા હોય, અમુક કેપેસિટી હોય, ત્યાં સુધી સહન કરે. બરાબર? યંત્ર પણ છે. એ યંત્રને તમે એમને એમ માનો કે કોઈ તમે ગેસ ચાલુ રાખીને જતા રહ્યા, ઉપર પાણી ગરમ કરવા મૂક્યું. હવે એનો એમ કહેવાય કે વધારે પ્રમાણમાં થાય તો ક્યારેક બોઇલ પણ થાય, ફાટી પણ જાય, તપેલું ફાટે, કૂકર પણ ફાટે. ઇસ્ત્રી આપણે ગરમ કરવા મૂકી, ગરમ લાય થઈ જાય તો એના અંદર પણ બ્લાસ્ટ થાય. તો એના અમુક કાયદા કાનૂન હોય છે કે ભાઈ અમુક સમય સુધી એને થોડો આરામ કે રાહત પણ આપવી પડે, થોડી વાર બંધ પણ કરવું પડે. એના પર ગરમ થયું તો પાણી પણ નાખવું પડે જેથી કરીને ઠંડુ થાય. તો બટ રિમેમ્બર, યાદ રાખો, પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ, જે કાયદા કાનૂનને અનુસરીએ છીએ, અમે જીવીએ છીએ, એને તમે યાદ રાખજો કાયદાઓને. વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ એ લાય. લાય એટલે ખોટું કરવું, કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું. અમે એમ કહેવાય કે સમજીએ. લાય, અનિષ્ટ, ખોટું. અમે કોઈ અનિષ્ટ કે ખોટાને સમજવા માટે બિલ્ડ, બનાવવું અથવા બાંધવું, બાંધવામાં આવ્યા નથી. અમે કંઈ ખોટું કરવા કે અનિષ્ટને સમજવા માટે અમારું સર્જન કરવામાં આવ્યું નથી. કશું અમે ખોટું કરતા નથી. કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું. લાય એટલે અનિષ્ટ કે ખોટું. નહીં કહેતા યુ આર અ લાયર, તું તો જુઠ્ઠો છે, અનિષ્ટ છે, ખોટડો છે, એવું આપણે બોલતા હોઈએ છીએ. અને બિલ્ટ એટલે બાંધવું, પણ અહીંયા બનાવવું એવા અર્થમાં. બરાબર? વી કેન નાઈધર લવ નોર પીટી નોર ફરગીવ. હવે જો આપણે મનુષ્ય છીએ તો આપણી પાસે લાગણીઓ છે, પ્રેમ છે. બરાબર? તો પ્રેમની સામે આપણને ક્યારેક નફરત પણ થાય, એ લાગણી પણ આપણે અનુભવી છીએ. આપણે અત્યારે કોરોના વાયરસના કારણે દુઃખી છીએ, કારણ કે આપણે બહાર જઈ શકતા નથી, સ્કૂલમાં જઈ શકતા નથી, આપણે એકબીજા મળી શકતા નથી, દુઃખી છીએ. જ્યારે મળીશું ત્યારે હેપી હેપી થઈ જઈશું. બરાબર? તો આ બધી લાગણીઓ આપણને એનો અહેસાસ થાય. મનુષ્યને એમ કહેવાય કે આવી લાગણી હોય છે, પરંતુ યંત્રોને આવી કોઈ લાગણી હોતી નથી. તો વી કેન નાઈધર લવ, અમે નથી પ્રેમ કરી શકતા, નોર પીટી નથી અમારે, અમે કોઈને દયા બતાવી શકતા, કે નોર ફરગીવ, કે અમે કોઈને માફ પણ કરી શકતા નથી. માનો કે ઇસ્ત્રી ગરમ છે અને ચલો આપણા ઘરમાં આપણે ખરીદી છે અને આપણે એને અડીએ તો એ આપણને ના અસર કરે એમ? કરજો કોઈ વાર ટ્રાય, ખબર પડે. એવી ટ્રાય ક્યારે કરાય નહીં અને કરતા પણ નહીં, કારણ કે એના અંદર કોઈ એવી લાગણી, ઇમોશનલ ફિલિંગ્સ છે જ નહીં જે તમને સમજી શકે. ફક્ત એનો નિયમ છે કે એનું કામ છે કે ગરમ થઈને એ તમારા કપડાને પ્રેસ કરી આપે. બરાબર? તો હવે ક્યારે કોઈ છેડછાડ કરવી નહીં,
બરાબર, નહીં તો આપણો જીવ પણ લઈ શકે. એટલે પહેલેથી આપણને કહે છે કે અમારા કાયદા છે, નીતિ નિયમો છે, કે એને ખાસ યાદ રાખજો. તમે નથી પ્રેમ કરી શકતા, નથી દયા બતાવી શકતા, કે નથી કોઈને માફ કરી શકતા. બરાબર, ધ્યાન રાખજો, માફી ક્યારે કોઈને આપતા નથી. બરાબર, તમે ભૂલ કરી તો ગયા. બાઇક ચલાવતા હોય, બાઇક આપણું પોતાનું છે તો ચલો, આપણું બાઇક છે, આપણે ગમે ત્યાં ઊંધું ચલાવીએ, સીધું ચલાવીએ, તો એનો નિયમ છે કે સીધું ચલાવો તો સીધા, અને તમે જો ટેડા થયા તો બોર્ડ પૂરું, એટલે એવું ક્યારે કરવાનું નથી. ઇફ યુ મેક સ્લીપ, સ્લીપ એટલે ભૂલ કરવી, મિસ્ટેક, અહીંયા લપસી જવું સ્લીપ એટલે એવું થાય. પણ ઇફ યુ મેક અ સ્લીપ, જો તમે થોડી પણ ગફલત કરશો ઇન હેન્ડલિંગ, હેન્ડલિંગ એટલે અમને અંકુશમાં રાખવા, અસ એટલે અમને, યુ ડાય, તમે ચોક્કસ મરશો જ. બરાબર, વિદ્યાર્થી મિત્રો, ક્યારે આવી કોઈ છેડછાડ કરવી નહીં. યંત્ર હોય, પ્રેસ હોય, ઇસ્ત્રી હોય, ઘરની ટ્યુબલાઇટ કે લાઇટ હોય, જાતે ક્યારે કોઈ વસ્તુ બંધ થઈ જાય તો ક્યારે એને સ્પર્શ કરવો નહીં, કારણ કે દરેક વ્યક્તિના એક કોઈ મિકેનિકલ એન્જિનિયરો હોય છે. બરાબર, ટેકનિકલ વ્યક્તિ હોય છે, આપણે એને બોલાવીને કરીએ, જાતે ક્યારે કોઈ વસ્તુ કરવું નહીં, ધ્યાન રાખજો. કારણ કે યંત્રો છે, એ યંત્રો તમે થોડી પણ ભૂલ કરશો તો આપણો જીવ લે છે. બરાબર, ઇફ યુ મેક એ સ્લીપ, જો તમે થોડી પણ ગફલત ભૂલ કરી અમને અંકુશમાં રાખવા, તો યુ ડાય, તમે ચોક્કસ મરશો. ધો, જો કે અવર સ્મોક, અમારા ધુમાડાઓ હાઈડ, છુપાવી દેશે હેવન્સ, સ્વર્ગને ફ્રોમ યોર આઈઝ. તમારી આંખોમાં રહેલા હેવન એટલે સ્વર્ગ, ને હેલ એટલે નર્ક, તમારી આંખોમાં રહેલા સ્વર્ગને પણ અમારા ધુમાડાઓ, જો કે કદાચ, જો કે છતાં, એમ કદાચ ના આવે, જો કે તમારી આંખોમાં રહેલા સ્વર્ગને પણ અમારા ધુમાડા હાઈડ કરી દેશે. હાઈડ કરવું એટલે છુપાવી દેશે, કદાચ. ઇટ વિલ વેનિસ, એ અદૃશ્ય થઈ જશે. એન્ડ ધ સ્ટાર્સ વિલ સાઇન અગેન, અને ફરી વખત તારાઓ એકદમ ચમકી ઉઠશે. એ અદૃશ્ય થઈ જશે. શું અદૃશ્ય થઈ જશે? તો તમારી આંખોમાં રહેલા સ્વર્ગ છે એને અમારા ધુમાડાઓ શું કરશે? છુપાવી દેશે. એ અદૃશ્ય થઈ જશે અને ફરી વખત એ તારાઓ ચમકી ઉઠશે. સાઇન એટલે ચમકવું, વિલ સાઇન ભવિષ્યકાળ છે. બિકોઝ, કારણ કે ફોર ઓલ અવર પાવર, કારણ કે અમારી તમામ જે શક્તિઓ છે, વેઇટ, વજન છે, સાઇઝ, કદ છે, કારણ કે અમારી તમામ શક્તિઓ, કદ અને વજન છે, વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન, તમારા મગજના બાળકોથી વિશેષ અમે કશું જ નથી. વી આર નથિંગ, અમે કશું જ નથી, મોર, વધારે ધ્યાન ના કરતા, તમારા મગજના બાળકોથી અમે વિશેષ કશું જ નથી. બરાબર, તો આ સાથે વિદ્યાર્થી મિત્રો, આપણી આ કવિતા પણ પૂરી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કવિતાના અંદર આ યંત્ર છે આપણને એક મેસેજ આપે છે કે ભાઈ, ક્યારે કોઈ યંત્રની છેડછાડ કરવી નહીં. હથોડીથી એને યોગ્ય રીતે ટીપાય, આડું આડું ટીપો તો વાગે, એ કંઈ આપણી ખરીદેલી એટલે આપણી કોઈ સંબંધી નહીં થતી. કોઈ પણ વસ્તુ હોય, બાઇક હોય, ફોર વ્હીલ હોય, ટુ વ્હીલર હોય, ઘરની કોઈ આ ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકલ વસ્તુ હોય, ટીવી હોય, વોટ એવર હોય, તો એને એના કાયદા પ્રમાણે ચલાવવી પડે, એની જે ક્ષમતા એ પ્રમાણે ચલાવવું પડે. એનાથી વિશેષ થાય તો એ પણ પોતાનો પિત્તો ગુમાવે અને આપણને ડેમેજ કરી શકે. બરાબર, આ સાથે આપણી કવિતા પણ પૂરી થાય છે. આપણું યુનિટ ટુ પણ અહીંયા ખતમ થાય છે. એમાં યુનિટ ટુના અંદર વન, ટુ અને થ્રી. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ સાથે હું તમારી રજા લઉં છું. ફરી એકવાર નવા લેક્ચરમાં આપણે યુનિટ ત્રણમાં રીડ વનમાં મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સલામત રહો. હેવ એ નાઇસ ડે, વન્ડરફુલ ડે.